नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला विद्यालय यूट्यूब चैनल नी अंदर आपनो हार्दिक स्वागत छे। तो मित्रों, आपणे अहींया जोता था धोरण 9 नी अंदर सामाजिक विज्ञान विषय में प्रकरण नंबर 3 नूतन विश्व तरफ प्रयाण। तो नूतन विश्व तरफ प्रयाण आ प्रकरण नी अंदर आपणे क्या पीरियड नी अंदर आपणे जोयुं हतुं, द्वितीय विश्वयुद्धनी रूपरेखा केवी रीते जापाननी पड़ती थई अने जर्मनी अने इटालीए शरणागति स्वीकारी। हवे आपणे आ पीरियडनी अंदर, आ तासनी अंदर आपणे द्वितीय विश्वयुद्धना परिणामो जोवाना है कि भाई बीजू विश्वयुद्ध पूरू थयुं 1945 अंदर, हवे आ बीजा विश्वयुद्ध पूरू थयुं पछी विश्व समक्ष केवी समस्याओ आवी, जे ते राष्ट्रो समक्ष केवी समस्याओ आवी, लोको तेनाथी केटला हैरान थया, केवड़ू नुकसान थयुं, ए आपणे अहींया जोवानुं होय। तो एमां आपणे जोशुं, पहेलुं है आर्थिक परिणाम। आर्थिक रीते विश्व केटलुं नुकसान थयुं एमां जोईए तो आ महायुद्धथी विश्वमां भयंकर विनाश सर्जायो। ઘણા બધા લોકો આપણે જાણીએ કે આ યુદ્ધની અંદર મૃત્યુ ઉપાયમાં, કારણ કે માત્ર 2 અણુબોમ્બ નાખવાથી જાપાનની અંદર 125,000 લોકો મૃત્યુ ઉપાયમાં હોય, તો એના ઉપરથી આપણે કલ્પના કરી શકીએ કે બીજા વિશ્વયુદ્ધની અંદર અન્ય જે રાષ્ટ્રો હે એ રાષ્ટ્રોના પણ ઘણા બધા નાગરિકો, ઘણા બધા સૈનિકો મૃત્યુ ઉપાયમાં હશે, એટલે ભયંકર વિનાશ સર્જાયો। બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો, કારણ કે સૈનિકો પાછળ સૈનિકોને પગાર દેવો, એને ખાવો, પછી એના હથિયારો માટે થઈ, નવા નવા શસ્ત્રો માટે થઈ, અને વિશ્વ જે હે એ વિશ્વની અંદર જે ખર્ચો હે એ ઘણો બધો પુષ્કળ પ્રમાણની અંદર ખર્ચ થયો। તો તેમાં આપણે જોઈ તો માત્ર અમેરિકા, વિચાર કરો જે છેલ્લે યુદ્ધની અંદર જોડાણ હતું, આપણે જાણીએ કે અમેરિકા તટસ્થ હતું, 1939 અમેરિકા યુદ્ધમાં નહોતું જોડાયું, માત્ર છેલ્લે છેલ્લે યુદ્ધમાં જોડાણું એ સમયગાળા દરમિયાન માત્ર અમેરિકાએ $350 અબજ ખર્ચો કરી નાખ્યો બીજા વિશ્વયુદ્ધની અંદર। $350 અબજ વિચાર કરો, આ માત્ર અમેરિકા એકલાનો ખર્ચો હે જે આપણે જોઈ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર $650 અબજ જર્મની ઉપર યુદ્ધદંડ લાદવામાં આવ્યો હતો, એનો અડધો ઉપરનો જે ખર્ચ રહ્યો એ અમેરિકાએ માત્ર બીજા વિશ્વયુદ્ધની અંદર એકલાએ ખર્ચ કરી નાખ્યો। અને બીજા જે રાષ્ટ્રો હે, મિત્ર રાષ્ટ્રો હોય કે ધરી રાષ્ટ્રના રાષ્ટ્રોએ હોય, એ બધાએ પણ $1,000 કરતાં વધારે ખર્ચો કર્યો। અમેરિકાએ એકલાએ $350 અબજ ખર્ચ કર્યો, તો એની સામે બધા અન્ય જે રાષ્ટ્રો હે એ બધાએ ભેગા મળી $1,000 કરતાં વધારે ખર્ચ કર્યો, $1,000 અબજ કરતાં પણ વધારે ખર્ચ અહીંયા અન્ય રાષ્ટ્રોએ કર્યા। તો હવે આ તો શું કહેવાય કે માત્ર આર્થિક રીતે ખર્ચો હે, આમ આપણે જોઈએ તો માત્ર $1,350 અબજ તો આ જ થાય અમેરિકા અને મિત્ર રાષ્ટ્રો, ઓલા શું કે અમેરિકા અને અન્ય રાષ્ટ્રોનો ખર્ચ। હવે યુદ્ધ થાય, અહીંયા સ્વાભાવિક છે કે આપણે યુદ્ધની અંદર સંપત્તિ પણ નાશ પામતી હોય, તો આવા સમયગાળા દરમિયાન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એટલી જ કિંમતની, એટલે કે લગભગ $1,350 અબજ તો માત્ર શું કહેવાય કે સંપત્તિનો નાશ થયો હતો। હવે માનો કે હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ નાખ્યો અમેરિકાએ, તો અમેરિકાએ જે જાપાનના હિરોશિમા નાગાસાકી ઉપર અણુબોમ્બ નાખ્યો, હવે એ સમયે માત્ર લોકો જ મરવાના હે, અહીંયા એની રહેલી તમામ જે સંપત્તિ
હોય એ તમામ સંપત્તિ એના ભેગી નાશ પામવાની છે. એટલે એક જેટલો ખર્ચ કર્યો એના એટલા જ ખર્ચની શું કહેવાય કે સામે સંપત્તિનો વિનાશ થયો. હવે ઇંગ્લેન્ડે આ બીજા વિશ્વયુદ્ધની અંદર 2000 કરોડની મિલકત ગુમાવી. વિચાર કરો, માત્ર ઇંગ્લેન્ડે 2000 કરોડની સંપત્તિ ગુમાવી. સૈનિકો પાછળનો ખર્ચ, યુદ્ધની અંદર તેનો વિનાશ થયો, વગેરે વગેરે. અને જર્મનીની તો કલ્પના જ કરવી રહી, કારણ કે જર્મની એ ફરજિયાત લશ્કરી શું કહેવાય કે ફરજિયાત એના નાગરિકોની અંદર લશ્કરી તાલીમ દાખલ કરી દીધી હતી. એટલે એના પાછળનો ખર્ચ, આ બધું જોતાં જર્મનીનો આંકડો કોઈ શું કહેવાય કે નિશ્ચિત આંકડો મૂકી શકાય એવું નથી, કારણ કે જર્મનીએ તો ઘણો બધો ખર્ચ કરી નાખ્યો હતો બીજા વિશ્વયુદ્ધની અંદર. તો બીજા વિશ્વયુદ્ધની અંદર આપણે જોઈએ તો મોટે ભાગે વિશ્વના જે રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોએ યુદ્ધની અંદર ઉપયોગમાં આવે એવા શસ્ત્ર સરંજામનું જ ઉત્પાદન કર્યું હતું. સ્વાભાવિક છે કે એકબીજા રાષ્ટ્રો કરતાં ચડિયાતા શસ્ત્રો બનાવવામાં જ એ સમયે વિશ્વ રાચેલું હતું, કારણ કે બધાને પોતપોતાની રીતે શું કહેવાય કે શસ્ત્ર સજ્જ થવાનું હતું. એટલે માત્ર અને માત્ર શસ્ત્ર સંજામનો જે સાધનો હતા એના ઉત્પાદનમાં જ વિશ્વ જે એને વધારે ધ્યાન આપ્યું. આથી આપણે જાણીએ કે આપણે જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ હોય, આપણે જીવવા માટેની જે વસ્તુ હોય, આ વસ્તુની વિશ્વની અંદર ભયંકર તંગી ઊભી થઈ. અને આપણે જાણીએ કે આપણી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની તંગી ઊભી થાય એટલે શું થાય કે ભાઈ ઉત્પાદન ઘટ્યું, ઉત્પાદન ઘટ્યું એટલે ફુગાવો વધ્યો. સ્વાભાવિક છે ને, ઉત્પાદન ઘટે તો જ ફુગાવો વધે. આથી આપણે જાણીએ કે લોકોનું જે આર્થિક જીવન છે એ આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું, કારણ કે લોકોની અંદર બેકારી સર્જાણી, લોકો શું કહેવાય કે કામ વગરના બની ગયા. અને આ રીતે આપણે આર્થિક પરિણામો એના જોયા તો આર્થિક પરિણામોની અંદર લોકોને ઘણું બધું ભોગવવું પડ્યું. પછી આપણે બીજું પરિણામ જોઈ, ચીનમાં સામ્યવાદની સ્થાપના. તો બીજું વિશ્વયુદ્ધ થયું એ સમયગાળા દરમિયાન આપણે જાણીએ કે ચીન સ્વતંત્ર નહોતું, ચીનની અંદર મંચુ શાસકો શાસન કરતા હતા, મંચુ વંશના રાજાઓ. અને આ ઉપરાંત ચીનની અંદર શું કહેવાય કે જે કેટલાક જે યુરોપિયન રાષ્ટ્રો હોય કે જાપાન હોય એ બધાએ પોતપોતાના સંસ્થાનો સ્થાપિત કરી દીધા હતા. એટલે ચીન જે છે એ ચીનની અંદર શું કહેવાય કે એ સમયગાળા દરમિયાન મંચુ વંશના શાસકો હતા બીજા વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન. પણ આપણે જાણીએ કે રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિ ક્યારે થઈ, તો ઈસવીસન 1917, જે આપણે તમે પાઠ નંબર 2ની અંદર ભણી જાઓ. એટલે બોલ્શેવિક ક્રાંતિ થઈ, તો બોલ્શેવિક ક્રાંતિ એ કોણ હતું, શું હતું કે જે કાર્લ માર્ક્સની વિચારસરણી મુજબ સામ્યવાદી ધોરણે, કયા ધોરણે, સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પથ ઝડપથી કંડારી રશિયાએ જે પ્રગતિ હાંસલ કરી હતી તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો રશિયાની આ પ્રગતિથી તેના તરફ આકર્ષિત થયા, તેનાથી પ્રભાવિત થયા કે ભાઈ રશિયાએ માત્ર ટૂંકા સમયગાળામાં આટલી જો પ્રગતિ, સામ્યવાદી સરકાર સ્થાપીને જો આટલી પ્રગતિ કરી હોય તો સ્વાભાવિક છે કે સામ્યવાદી સરકારની અંદર કોઈક સારા તત્વો રહેલા છે. એટલે વિશ્વના જે અન્ય જે રાષ્ટ્રો હતા, જે સંસ્થાનો હતા, જે નવા રાષ્ટ્રો હતા, તે
आ रशियानी बोल्शेविक क्रांति थी साम्यवादी सरकार थी आकर्षित थई अने तेने साम्यवादी सरकारों स्थापित पोताना राष्ट्रोनी अंदर करी। तो बीजा विश्वयुद्ध पछी जापाननी शक्ति क्षीण थई गई थी, कारण के अमेरिकाए जापानना हिरोशिमा अने नागासाकी उपर अणुबॉम्ब नाख्या एटले जापान जे हतो ई जापान पायमाल थई गयो, जापाननी शक्ति क्षीण थई गई। अने आपणे जाणीए के जापाने जे हे ई चीनना मोटा भागना घणा बधा जे प्रांतो हता ई प्रांतो उपर जापाने पोतानुं आधिपत्य जमावी दीधुं हतुं, साम्राज्यवाद। तो आ आधिपत्य जमायुं हतुं एटले जापाननी शक्ति क्षीण थई, एटले स्वाभाविक है कि आवा संजोगोमां चीन परनो जे जापाननो जे प्रभाव हतो, जापाननो जे प्रभाव पड़तो हतो, जापाने जे चीनने पोताना शंकजामां राख्युं हतुं, आ पकड़ हवे शुं थई, ढीली पड़ी। तो आना कारणे पकड़ ढीली पड़ी एटले जापाननो प्रभाव चीन उपरथी ओसरी गयो, अने चीन जे हतो ई जापानना शंकजामांथी सूडू थई गयुं। हवे आनो लाभ लई अने माओ त्से तुंग, आ नाम याद राखजो मित्रों, आ अवारनवार घणी वखत पूछातो होय, माओ त्से तुंग। आ माओ त्से तुंगना नेतृत्व हेठळ चीनमां साम्यवादी सरकारनी स्थापना थई 1949 આપણા કરતા એટલે કે ભારત કરતા 2 પાછળ ચીન સ્વતંત્ર થયું, કારણ કે ચીનની અંદર આ સમય સુધી રાજાશાહી ચાલુ હતી, પણ આ માઓ ત્સે તુંગ દ્વારા ચીનની અંદર સામ્યવાદી સરકારની સ્થાપના કરી ઈસવીસન 1949 અંદર। અને આપણે જાણીએ કે હાલમાં પણ ચીનની અંદર સામ્યવાદી સરકાર કાર્યરત છે, ચીનની અંદર લોકશાહી નથી। જો કે હવેનો જે સમય છે એ સમય મુજબ આપણે જોઈ તો કોઈ પણ રાષ્ટ્ર જે છે એ પ્યોર સામ્યવાદી સરકાર નથી ચલાવી રહ્યું, એટલે કે તેની અંદર થોડા ઘણા અંશે લોકશાહીના જે તત્વો હોય એ તત્વો એની અંદર દાખલ થઈ ચૂક્યા છે એમ। હવે ત્યાર પછી આપણે જોઈ ઠંડા યુદ્ધનો જન્મ જે દૂરોગામી પરિણામ છે, બીજા વિશ્વયુદ્ધ પછી ઠંડા યુદ્ધની શરૂઆત થઈ ચૂકી હતી। તો એમાં આપણે જોઈ તો બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકા અને રશિયા આ 2 મહાસત્તાઓ વિશ્વ સમક્ષ રચાણી। હવે માત્ર કઈ 2 મહાસત્તાઓ હતી? અમેરિકા અને રશિયા, કારણ કે રશિયાએ પોતે સામ્યવાદી સરકાર સ્થાપી અને પોતાનો જે વિકાસ આર્થિક વિકાસ છે એ ઝડપી બનાવ્યો હતો, એટલે અમેરિકા તો પહેલેથી મહાસત્તા હતું, પણ હવે અમેરિકાની હરોળની અંદર રશિયા આવી ગયું, એટલે હવે વિશ્વની અંદર પાછી 2 મહાસત્તાઓ ઊભી થઈ, કઈ? અમેરિકા અને રશિયા। તો હવે આપણે જાણીએ કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર અને બીજા વિશ્વયુદ્ધની અંદર પણ આ બંને રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રો હતા, કયા? અમેરિકા અને રશિયા। આ બંને મિત્ર રાષ્ટ્રોના પક્ષે રહી અને યુદ્ધ લડેલા, પણ યુદ્ધ દરમિયાન બંને મિત્ર રાષ્ટ્રો હતા, પણ બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું, બંને મહાસત્તાઓ બની, આવા સમયગાળા દરમિયાન એકાબીજાના જે વિચારો હોય એની અંદર રશિયા અને અમેરિકા હે આ બંનેને એકાબીજા ઉપરથી ભરોસો જે છે એ ઉઠી ગયો, અને બંને જે છે એ બંને એકાબીજાના મતનું ખંડન કરવા માંડ્યા, કે જેના કારણે અમેરિકા છે અમેરિકાનો વિરોધ રશિયા કરે તો રશિયાનો વિરોધ જે છે એ અમેરિકા કરે। હવે આવા સમયગાળા દરમિયાન આપણે જોઈ કે વિશ્વના જે અન્ય જે રાષ્ટ્રો હતા એ અન્ય રાષ્ટ્રો ધીમે ધીમે સ્વતંત્ર થતા હતા, જે સંસ્થાનોના સ્વરૂપમાં હતા એ સ્વતંત્ર બનતા હતા, એમાં આપણું ભારત પણ આવી જાય, એટલે આવા સમયે વિશ્વ પાછું 2 જૂથમાં વહેંચાઈ ગયું, અમેરિકા મૂડીવાદી જ્યારે રશિયા સામ્યવાદી। એટલે આ જે નવા જે રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રોને આકર્ષવા માટે થઈ
અને અમેરિકા અને રશિયા જે છે એ પ્રયત્નો કરતા. હવે આ જે વૈચારિક જે યુદ્ધ હતું એ વૈચારિક યુદ્ધને આપણે જોઈ તો તેને શસ્ત્ર વગરનું ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું. હવે ઠંડા યુદ્ધનું સર્જન એટલે કે ઘણી વખત એવા બનાવો બનવા માંડ્યા કે યુદ્ધ થયું કે થશે, ત્રીજું વિશ્વયુદ્ધ થયું કે થશે, આવી પરિસ્થિતિ હતી એ આ ઠંડા યુદ્ધની અંદર થવા પામી હતી. અને ધીમે 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 આ ઠંડું જે યુદ્ધ છે એ ઠંડા યુદ્ધની પરિસ્થિતિ પણ સંપૂર્ણપણે નાશ પામી. અને આપણે જોઈ કે હાલની અંદર આપણે જોઈ તો ત્રીજું વિશ્વયુદ્ધ જે રહ્યું એ થયું નથી. એટલે આમ આપણે જોઈ તો ઠંડા યુદ્ધનો જન્મ થયો ખરો, પણ ધીમે ધીમે આ ઠંડુ યુદ્ધના પ્રભાવો પણ ધીમે ધીમે ઓસરવા માંડ્યા. અને આ આપણે જોયું તો બીજા વિશ્વયુદ્ધના પરિણામો હતા કે જે બીજા વિશ્વયુદ્ધ પછીની જે ઘટનાઓ છે એ ઘટનાઓ આપણે જોઈ. હવે આપણે મહત્ત્વનો જે મુદ્દો છે વિશ્વ શાંતિ માટે થઈને જેની સ્થાપના કરવામાં આવી છે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન યુનો, તે આપણે ત્યાર પછીના પિરિયડમાં એટલે કે આના પછીનો જ્યારે આપણો પિરિયડ આવશે એ પિરિયડની અંદર આપણે યુનોની સ્થાપના, યુનોની અંદર કામ કરતી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓનું આપણે પરિચય મેળવીશું.